नमस्ते विद्यार्थी मित्रों, आज अपने धोरण 8 गणित में चैप्टर बीजू है कि एक्चल सुरेख समीकरण जेमा स्वाध्याय 2.4 पांचमो दाखिल जो है। विद्यार्थी मित्रों, हजू सुधी तुम आगलना वीडियो न जोया हो तो बधा ज वीडियो ने पहला जोई लो, जेथी करीने स्टेप बाय स्टेप तमे जोशो एटले जेथी करीने जे आगल हवेना जे दाखला छे ए तमने एकदम झड़पथी अने सरळताथी आवडी जशे। आज आप जो कई दाखिल जो है 2.4 पांचमो दाखिल एकदम सीम्पल है, उमर ने रिलेटेड है। उमर ने रिलेटेड पहला शूँ करूँ पड़े तो कि इक्वेशन बनाव पड़े, समीकरण बनाव पड़े। ये समीकरण बन सव बन सो कि एक चलवाड़ू बन सी बन सूरेख समीकरण जो कहीं बन स। चलो जो है रकम ने। सरोजनी माता हालनी उमर सरोजनी हालनी उमर करता 6 गणी से। हवे सरोजनी उमर केटली छे अने एनी माताની उमर केटली छे आपणने काई खबर नथी। तमने खबर छे? नथी खबर, मने पण नथी खबर। पण आपणने कंडीशन आपी दीधी के सरोजनी माताની हालनी उमर सरोजनी उमर करता केटली छे 6 गणी। एटले एनो मीनिंग एवो थयो के सरोजनी जे हालनी जे उमर छे, सरोजनी जे हालनी उमर छे एना करता एनी માતાની उमर जे छे ई केवी छे 6 गणी छे। એટલે માતાની જે ઉંમર છે સરોજ કરતાં કેટલી છે 6 ગણી છે। તો પહેલાં તો શું કરવું પડે, મારે સરોજની ઉંમર ધારવી પડે કે સરોજની ઉંમર કેટલી હશે, અને તેનાથી 6 ગણી એટલે એના માતાની ઉંમર। તો પહેલાં શું કરશું તો કે ધારો કે સરોજની ઉંમર કેટલી, હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર કેટલી થશે, એક્સ ધારી લઈએ। સરોજની હાલની ઉંમર એક્સ, તો તેના માતાની ઉંમર કેટલી થાય, તો કે એના માતાની ઉંમર જે છે એ સરોજની ઉંમર કરતાં કેટલી છે 6 ગણી છે। એટલે હાલની જે ઉંમર એક્સ છે એના 6 ગણા, 6 એટલે એના વડે ગુણાકાર કરવો પડે એટલે 6x સરોજના માતાની ઉંમર, સરોજની માતાની ઉંમર એના મધરની હાલની ઉંમર કેટલી થશે 6x। સરોજના માતાની ઉંમર જે છે એ કેટલી થશે સરોજ કરતાં 6 વર્ષ, 6 ગણી, 6 ગણી એટલે શું થાય તો કે 6x, કારણ કે સરોજની ઉંમર 1 હતી તો એના કરતાં 6 ગણી, એટલે 6 ગણી એટલે શું કરવું પડે તો કે ગુણાકાર કરવો પડે। એટલા માટે અહીં સુધી કમ્પ્લીટ છે, બરાબર? નેક્સ્ટ આગળ વાંચો, હવે વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતાં 1/3 ભાગની, પણ કયા વર્ષ પછી, રકમમાં 5 વર્ષ પછી, રકમમાં થોડીક મિસ્ટેક છે, શું આવશે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતાં 1/3 ભાગની થશે। એટલે પહેલાં તો શું કરવું પડે કે સરોજની 5 વર્ષ પછીની ઉંમર કેટલી હોય, તો કે અત્યારે હાલની ઉંમર 1 છે, 5 વર્ષ પછી કેટલી થાય તો કે 5 એડ થાય, 5 શું થાય પ્લસ થાય, સરોજની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય 5x+5, કારણ કે શું થાય છે 5 વર્ષ પછીની ઉંમર કીધી એટલે હાલની ઉંમર 1 છે, 5 વર્ષ પછી શું થાય તો કે 5 વર્ષ એની ઉંમરમાં શું થાય વધારો થાય એટલે શું આવે પ્લસ। પણ એ 5 વર્ષનો ઉંમરનો વધારો તો થાય છે, તો એની માતામાં શું થાય છે તો કે એની માતાની જે ઉંમર છે ને એ શું છે તો કે 1/3 ભાગની છે, એની માતાની ઉંમર કેટલી છે 1/3 ભાગની, માતાની ઉંમર 1/3 ભાગની, 1/3 ભાગની, 1/3 ભાગની, 1/3 ભાગની એટલે એનો મિનિંગ શું થાય તો કે 1/3 ભાગ, કોના 1/3 ભાગ, તો કે હાલની જે ઉંમર છે ને એના 1/3 ભાગની છે, ક્યારે તો કે 5 વર્ષ પછી, હાલની ઉંમર 6x છે એનાથી કેટલી છે 1/3 ભાગની છે, 1/3 ભાગની એટલે 6x/3 થશે, બરાબર, ભાગની ઉંમર, 1/3 ભાગની ઉંમર બરાબર, આમ પણ લખી શકો 1/3 6x બરાબર કરી 3×2 એટલે કેટલી થશે 2x હોય, બરાબર। 5 વર્ષ પછીની સરોજની ઉંમર કેટલી છે તો કે 1x+5, અને માતાની 5 વર્ષ પછીની ઉંમર કેટલી છે તો કે 1/3 ભાગની, હાલની જે ઉંમર છે એના કરતાં કેટલી હશે 1/3 ભાગની,
થશે તો બંનેની હાલની ઉંમર મેળવો, એટલે એનો મિનિંગ એવો થાય પાંચ વર્ષ પછીની જે ઉંમર જે છે એ કેવી છે, ત્રીજા ભાગની છે, એટલે એનો મિનિંગ એવો થાય કે સરોજની ઉંમર બરાબર માતાની ઉંમર. પાંચ વર્ષ પછીની વાત કરીએ, પાંચ વર્ષ પછીની બરાબર, તો પાંચ વર્ષ પછીની સરોજની ઉંમર કેટલી હતી, તો કે એક્સ પ્લસ પાંચ. અને માતાની ઉંમર તો કે ટુ એક્સ. તેથી નીચે જ તેથી આવવું જોઈએ, બરાબર છે. ચાલો હવે શું કરશો, તો એક્સવાળાને ભેગા કરીએ, પાંચ જે છે એને પાંચને આ સાઈડ મોકલી દઉં, ટુ એક્સને સામેની સાઈડ મોકલી દઉં, તો શું થશે, એક્સ માઇનસ ટુ એક્સ બરાબર પ્લસ પાંચ છે બરાબરની આ સાઈડ આવશે, એટલે માઇનસ પાંચ. ચાલો હવે શું કરવાનું, તો કે સાદરૂપ આપવો સાહેબ. સાદરૂપ કઈ રીતના આપશું, તો કે એક્સ માઇનસ ટુ એક્સ એટલે શું થાય, માઇનસ એક્સ. શું આવશે, માઇનસ એક્સ બરાબર માઇનસ પાંચ. ચાલો ક્યારેય ઉંમર માઇનસમાં હોય ના હોય, કેવું હોય, હંમેશા પ્લસ હોય. પણ તમે બંને બાજુ કેવું છે, બંને બાજુ માઇનસ છે, બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જાય, કેન્સલ થઈ જાય. અથવા તો પાંચને ઓલી બાજુ મોકલો પ્લસ થઈ જાય, એક્સને આ બાજુ મોકલો પ્લસ થઈ જાય, એ પણ પ્રમાણે કરો તો પણ શું થઈ જાય, પ્લસ. અથવા બંને બાજુ માઇનસ હોય તો શું કરી શકાય, પ્લસ કરી શકાય. તો એક્સ બરાબર કેટલા મળશે, પાંચ. એક્સ બરાબર પાંચ મળ્યા એટલે એનો મિનિંગ એવો થયો કે સરોજની હાલની ઉંમર કેટલી હશે, પાંચ વર્ષની હશે. કેટલા વર્ષની હશે, પાંચ વર્ષની હશે. તો નીચે લખવાનું એ જ વસ્તુ આપણને મેળવવાનું કીધું, કે બંનેની હાલની ઉંમર, બંને એટલે કોણ, તો કે સરોજ અને સરોજની માતા. સરોજની હાલની ઉંમર બરાબર પાંચ વર્ષ. તો સરોજની માતાની ઉંમર કેટલી, તો કે 6 × 1 6 × 5 6 × 5 = 30. સરોજની માતાની હાલની ઉંમર કેટલી, 6 × x એટલે 6 × 5 = 30, 30. 6 × 5 = 30 વર્ષ, એટલે કે સરોજની જે હાલની ઉંમર છે એ કેટલી હશે, પાંચ વર્ષ હશે. અને સરોજની માતાની જે હાલની ઉંમર હશે એ કેટલી હશે, 30 વર્ષની હશે. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉંમર સંબંધિત દાખલા પૂછાય છે આના સેમ ટુ સેમ, આના જેવો જ, આના રિલેટેડ ધોરણ 10માં પણ ઉંમરના દાખલા આવશે. ધ્યાનપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે, એકવાર ન સમજો તો ફરીથી વિડીયોને જુઓ, પણ આ જે દાખલો છે તમને ક્લિયર એન્ડ કટ એકદમ પરફેક્ટ આવડતો હોવો જોઈએ. રકમ તમારી સામે આવે એટલે ઓટોમેટિક તમને ક્લિયર થઈ જવું પડે કે શું વસ્તુ કરવાની. તો કે પહેલાં તો શું કરવું પડશે, સરોજની ઉંમર ધારવી પડશે. સરોજની ઉંમર ધારશો પછી કન્ડિશનને જોવો, તો કે સરોજની માતાની ઉંમર જે છે એ સરોજ કરતાં કેટલી છે, 6 ગણી છે. 6 ગણી એટલે એનો મિનિંગ એવો થયો કે 6 વડે ગુણાકારમાં હશે. એટલે સરોજની ઉંમર મળી ગઈ, સરોજની માતાની હાલની ઉંમર ક્લિયર થઈ ગઈ, પણ આપણને ચલ સ્વરૂપમાં મળે, આપણે તો પરફેક્ટ મેળવવાની છે. તો એરા શું કરશું, તો કે બીજી પણ કન્ડિશન આપેલી છે કે પાંચ વર્ષ પછી સરોજની ઉંમર જે છે બરાબર, એમાં શું થાય છે, 5નો વધારો થાય છે. 5 વર્ષ પછી એટલે શું થાય, તો કે સરોજની ઉંમરમાં 5 વર્ષનો વધારો થાય. અને એની માતાની જે ઉંમર છે તેમાં શું છે, ત્રીજા ભાગની થાય છે. કોની ત્રીજા ભાગની, તો કે હાલની ઉંમર છે એનાથી ત્રીજા ભાગની. ક્યારે, તો કે 5 વર્ષ પછી. બંને ઇક્વલ થઈ ગયું. હવે શું કરવું, તો કે એક્સની વેલ્યુ મેળવવાની. એક્સની વેલ્યુ મળે તો તમને એકદમ સિમ્પલ છે, એક્સની વેલ્યુ મળી ગઈ એટલે એનો મિનિંગ એવો થયો કે સરોજની ઉંમર આપણે એક્સ તો ધારી હતી, સરોજની હાલની ઉંમર મળી ગઈ. સરોજની હાલની ઉંમર મળી ગઈ એટલે એના માતાની ઉંમર પણ મળી ગઈ, કારણ કે 6x તો આપણને મળી ગયો છે. ત્યારે 6 સાથે ગુણાકાર કરી નાખશું, મલ્ટિપ્લિકેશન કરી નાખશું, ત્યારે આપણને સરોજની માતાની ઉંમર પણ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.